હવે આપણે ભાગ સી જોઈશું. એફ ના આલેખ માટે બધા જ ઇન્ફ્લેશન પોઈન્ટના એક્સિયમ શોધો. તમારા જવાબ માટે કારણ આપો. તેથી જ્યારે આપણે ઉપરથી નીચે ખુલતા પર્વલય પર જઈએ, ઉપરથી નીચે ખુલતા પર્વલય પર જઈએ ત્યારે ઇન્ફ્લેશન પોઈન્ટ મળે છે. ત્યારે આપણને ઇન્ફ્લેશન પોઈન્ટ મળે છે. અને આ ઉલટા માટે પણ સાચું છે, એટલે કે ઉપરથી નીચે અથવા નીચેથી ઉપર. અને અહીં આ બાબત ફક્ત ત્યારે જ સાચી બનશે જ્યારે એફ પ્રાઇમ પ્રાઇમ ઓફ એક્સ ધનથી ઋણ થાય છે, જ્યારે દ્વિતીય વિકલિત ધનથી ઋણ થાય છે, અથવા ઉલટું ધનથી ઋણ અથવા ઋણથી ધન. હવે એફ પ્રાઇમ પ્રાઇમ ઓફ એક્સ ધનથી ઋણ થાય એવો આપણે ક્યારે જોઈ શકીએ? અહીં આ આપણે ત્યારે જ જોઈ શકીશું જ્યારે એફ પ્રાઇમ ઓફ એક્સ વધે છે અને પછી ઘટે છે, વધે છે અને પછી ઘટે છે, અથવા ઉલટું એટલે કે ઘટે છે અને પછી વધે છે. હવે હું ઈચ્છું છું કે તમે એફ પ્રાઇમના સંદર્ભમાં વિચારો, કારણ કે આપણી પાસે તેનો આલેખ છે. આપણે તેનો આલેખ જોઈએ. એફ પ્રાઇમ ઓફ એક્સ વધે છે અને પછી ઘટે છે, અથવા ઉલટું પહેલા ઘટે છે અને પછી વધે છે. જો આપણે આલેખને જોઈએ તો અહીં એફ પ્રાઇમ વધે છે અને ત્યારબાદ આ બિંદુ પછી તે ઘટે છે. જો આપણે એફ પ્રાઇમના આલેખને જોઈએ તો અહીં એફ પ્રાઇમ તે ઘટે છે, ત્યારબાદ આ બિંદુ પછી તે વધે છે. માટે આ બિંદુ ઇન્ફ્લેશન પોઈન્ટ હોઈ શકે જ્યાં એફ પ્રાઇમ પ્રાઇમ ઓફ એક્સ ઝીરો થાય. તેથી અહીં આ બિંદુ એક્સ બરાબર માઇનસ એક છે. હવે અહીં એફ પ્રાઇમ વધે છે અને જ્યારે તે એક્સ બરાબર એક આગળ પહોંચે તો ત્યારબાદ તે ઘટે છે. તેથી આપણી પાસે બીજું ઇન્ફ્લેશન પોઈન્ટ છે જે એક્સ બરાબર એક છે. અહીં આ બિંદુ આગળ ઢાળ ઝીરો છે, એટલે કે સ્પર્શક રેખા પણ ઝીરો છે. ત્યારબાદ એફ પ્રાઇમ ઘટે છે અને આ બિંદુ પછી વધે છે. માટે આપણી પાસે ત્રીજું ઇન્ફ્લેશન બિંદુ એક્સ બરાબર ત્રણ છે. તો આપણે તેનો જવાબ અહીં નીચે લખીએ. એક્સ બરાબર માઇનસ એક, એક્સ બરાબર એક અને એક્સ બરાબર ત્રણ આગળ, આ ત્રણ બિંદુઓ આગળ આવું થાય છે. તેથી જો આપણે એફ પ્રાઇમનો આલેખ દોરીએ તો અહીં આ ત્રણ બિંદુઓ આગળ એફ પ્રાઇમ ઘટે છે, પછી વધે છે, ત્યારબાદ આ બિંદુ આગળ વધે છે અને પછી ઘટે છે, તેમજ આ બિંદુ આગળ ઘટે છે અને પછી વધે છે. હવે આ પ્રશ્નનો ચોથો ભાગ આપણે પછીના વિડીયોમાં જોઈશું.